જાનવરો વિના જંગલ. સદીઓ પહેલાની વાત છે, પણ આ સદી માટે આ વાર્તા જરૂરી છે. એક મહાન રાજા હતો, તેનું નામ અમરેન્દ્ર હતું. તેને જંગલમાં જાનવરોનો શિકાર કરવાનો શોખ હતો. ક્યારેક હરણનો શિકાર કરે, તો ક્યારેક સિંહનો, તો ક્યારેક જંગલી ઘેટાનો શિકાર કરતો. તેના રાજ્યમાં જંગલ જાનવરોથી ભરેલું પડ્યું હતું. પણ રાજાના શિકાર કરવાનો શોખ જંગલમાંથી જાનવરોને ઓછા કરી રહ્યું હતું. પણ રાજાના શિકારની ટેવને કારણે તેમના પ્રધાનમંત્રી મહેન્દ્ર ખૂબ જ દુઃખી હતા. તેઓ રાજાને સીધે સીધી આ વાત કહી શકતા ન હતા, તેથી તેમણે રાહ જોવાનું વિચાર્યું. એક દિવસની વાત છે, જ્યારે રાજા અમરેન્દ્ર પોતાના સૈનિકોની સાથે જંગલમાં શિકાર કરવા ગયો. રાજા પ્રધાનમંત્રીને પણ સાથે લઈ ગયો, કારણ કે પ્રધાનમંત્રી મહેન્દ્ર પક્ષીઓની ભાષા સમજતો હતો. ચાલતા ચાલતા રાજાએ જોયું કે ઝાડની ડાળી પર ચાર પાંચ પોપટો જોર જોરથી વાતો કરતા હતા. રાજાને ખબર ન પડી, તેથી તેમણે પ્રધાનમંત્રી મહેન્દ્રને પૂછ્યું, પ્રધાનમંત્રીજી, શું તમે કહી શકો છો કે આ પોપટો શું વાત કરી રહ્યા છે? પ્રધાનમંત્રીએ કહ્યું, મહારાજ, આ પોપટો લગ્ન વિશે વાત કરે છે. બે પરિવારો વચ્ચે લગ્ન નક્કી થયા છે. રાજા અમરેન્દ્રએ પૂછ્યું, એમ, આ તો સારી વાત કહેવાય, પણ આ લોકો જોર જોરથી બૂમો કેમ પાડે છે? પ્રધાનમંત્રીએ કહ્યું, મહારાજ, દહેજની વાત ચાલે છે. વરરાજાના પિતાને દહેજમાં પાંચ જંગલ જોઈએ, તે પણ એવા જંગલ જેમાં કોઈ પણ પશુ પક્ષી ન હોય, આખું જંગલ ખાલી હોય. પછી રાજાએ આગળ પૂછ્યું, અરે, આમનામાં પણ દહેજ હોય કે શું? ત્યારે પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો, જી મહારાજ, તેમનામાં પણ દહેજની પ્રથા ચાલે છે, અને કન્યાના પિતાએ વરરાજાના પિતાની વાત ખુશી ખુશી માની લીધી, તે પણ પાંચ જંગલની નહીં, પણ દસ જંગલની. પછી રાજાએ ખૂબ જ ઉત્સુકતાથી પૂછ્યું, એમ, તો પછી વરરાજાના પિતા શું કરે છે? પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો, મહારાજ, વરરાજાના પિતા જાણવા માંગે છે કે કન્યાના પિતા આટલા ઓછા સમયમાં દસ જંગલ કેવી રીતે ખાલી કરશે, કેવી રીતે તેમને આપશે, કારણ કે અત્યારે તો થોડાક જ જંગલો જાનવરો વગર ખાલી છે. પ્રધાનમંત્રી, આગળ બોલો. કન્યાના પિતાએ વરરાજાના પિતાને આશ્વાસન આપતા કહ્યું છે કે આ રાજ્યના રાજા અમરેન્દ્રને, એટલે કે તમને, શિકાર કરવાનો ખૂબ જ શોખ છે. મને વિશ્વાસ છે કે આવનારા થોડાક જ દિવસોમાં રાજ્યના રાજા જંગલમાં એક પણ પ્રાણી પક્ષી બાકી નહીં રહેવા દે, બધા જાનવરોનો શિકાર કરી દેશે, અને આ રીતે જંગલો પક્ષીઓ અને જાનવરોથી ખાલી થઈ જશે. પ્રધાનમંત્રીએ ખૂબ જ હોશિયારીથી રાજાને પોતાની વાત સમજાવી. રાજાને તેની ભૂલનો પસ્તાવો થયો કે કેવી રીતે તેના શિકારના શોખે જંગલમાંથી પશુ અને પક્ષીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. તે જ સમયે તેણે પોતાના ધનુષ અને બાણ જમીન પર નાખ્યા અને પછી ક્યારેય શિકાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. તો બાળકો, આ વાર્તા પરથી શું ખબર પડી? કે બધાને જ જીવવાનો અધિકાર છે, પછી તે મનુષ્ય હોય, પશુ હોય કે પક્ષી હોય.